સુરતના ડિંડોલી વિસ્તારમાં પુત્રએ ચપ્પુના ઘા ઝીકી પિતાની હત્યા કરી દીધી છે. પુત્ર તેની પત્નીને માર મારી રહ્યો હતો ત્યારે પત્નીને માર મારનાર દીકરાને અટકાવવા જતા પિતા વચ્ચે પડ્યા હતા. આ સાથે પુત્રને માર મારવા બદલ પણ ઠપકો આપ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા દીકરાએ પોતાના જ પિતાને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી સીઆર પાટીલ રોડ સાઈ પોઈન્ટ પાસે નવા હળપતિવાસમાં રહેતા અને કડિયા કામ કરતા મનોજભાઈ રાઠોડના બે પુત્રો પૈકી નાના પુત્ર મહેન્દ્રએ ભીમરાડની યુવતી ચૈતાલી સાથે પ્રેમ લગ્ન કર્યા છે અને હાલ તેમને બે માસનો પુત્ર વૈભવ છે. મહેન્દ્ર ગત બપોરે પત્ની પુત્ર સાથે સાસરે ગયો હતો અને સાંજે 5 વાગે પરત ફર્યો હતો. કલાક બાદ કામ ઉપરથી પરત આવેલા મનોજભાઈ મોટા પુત્ર મહાદેવ સાથે ઘરની બહાર પત્નીની દુકાન ઉપર બેસેલા હતા ત્યારે 6:30 વાગ્યાના અરસામાં મહેન્દ્ર પત્ની સાથે પિયરમાં તે માતા સાથે બહાર ગઈ હતી. તો મોડી કેમ આવી હતી તે બાબતે ઝઘડો કરતો હોય મનોજભાઈ પત્ની સોનાબેન અને મહાદેવ તેને સમજાવવા અંદર ગયા હતા. મહેન્દ્ર ચૈતાલીને માર મારતો હોય તમામને તેને અટકાવ્યો હતો. આથી ઉશ્કી રહેલે મહેન્દ્રએ કમરના ભાગેથી ચપ્પુ કાઢ્યું હતું અને તને હું મારી નાખીશ કહી મોટા ભાઈ મહાદેવની પાછળ દોડ્યો હતો. આથી તેના પિતા અને પાડોશીઓ તેને પકડવા દોડ્યા હતા. થોડી દૂર મહેન્દ્રએ મહાદેવને પકડી લેતા ત્યાં પહોંચેલા પિતા મનોજભાઈ અને અન્યોએ છોડાવવા પ્રયાસ કર્યો હતો. તે સમયે મનોજભાઈએ મહેન્દ્રને પકડીને છોડ આને કેમ મારે છે કહી તેને ધક્કો મારતા ઉશ્કી રહેલે મહેન્દ્રએ પિતા મનોજભાઈને ડાબા હાથમાં બગલના ભાગે જોરથી ચપ્પુ માર્યો હતો અને ફરાર થઈ ગયો હતો. ચપ્પુ વાગતા લોહીલુહાણ થઈ નીચે પટકાયેલા મનોજભાઈ મહાદેવ અને અન્યો સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં દોડી ગયેલી ડિંડોલી પોલીસે મહાદેવની ફરિયાદના આધારે મહેન્દ્ર વિરુદ્ધ પિતાની હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પીઆઈ કરી રહ્યા છે. હવે ભાઈ એ લોકો છે તે દવાખાને જે લાવતા તે જાક મોડું થઈ ગયું તો આવીને એલો ઝઘડો કરવા ભાઈ જો તો એના પપ્પા આવીને એમ કહેવા ભાઈ જાય કે ભાઈ એને માની સોડાવા સોડામાં તમે હટી જાઓ એમ કે તમને હું મારી દેવા એમ કે તો હવે પાછળ હટે તો અહીં એ પટાવ્યું તો અહીં જટડ્યો મારી મનથી કે તો અહીં જટડ્યો હવે બહાર હવે તે બહાર જટડી અને તહીંથી આવ્યો અને પાછો કોઈ આ ચપ્પુ લઈને આવ્યો તેવું આવ્યો અને પાછો એમ કે ચાલ બહાર નીકળ બહાર નીકળ અને જ મારું એમ કે એમ કરીને એના પપ્પાને મારી દીધું. હા પછી હોસ્પિટલ લઈ ગયા, અહીંયા ગાડી લઈ ગયા પણ અહીંયા ના પાડી એમ કે સિવિલમાં લઈ જાવ એટલે પછી સિવિલ એ મેડિકલ કોલેજમાં લઈ ગયા. કેટલા વર્ષનો છોકરો છે? કોનો? જેને માર્યો એ 18 વર્ષનો જીવ હશે. ઝઘડાનું કારણ તો એ લોકો પેલી ભૂમને મારતો ઉઠો ને એ જ અમે બોલ્યા કે ભાઈ તું નહીં મારે ને સોળા ઉઠા ઉઠા. ગઈકાલે 20 ડિસેમ્બરના રોજ સાંજના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારના સાઈ પોઈન્ટની સામે આવેલ હળપતિ વાસમાં પુત્રએ પિતાની હત્યા કર્યાનો બનાવ બનેલ છે, જેમાં પુત્ર મહેન્દ્ર મનોજભાઈ રાઠોડ તેની પત્ની સાથે કોઈક બાબતમાં ઝઘડો થતો હતો. જે ઝઘડામાં તેના ભાઈ મહાદેવ મનોજભાઈ રાઠોડ અને તેના પિતા મનોજભાઈ રાઠોડે વચ્ચે પડતા અને એને ઝઘડો નહીં કરવા સમજાવતા મહેન્દ્રએ ઉશ્કેરાટમાં આવી અને તેના ભાઈ મહાદેવને પણ મારવા દોડેલ, પરંતુ તે હાથમાં આવેલ નહીં અને મનોજભાઈ રાઠોડ તેના પિતા એની સાથે ઝઘડો કરતા હતા, જેથી તેણે ઉશ્કેરાટમાં એના પિતાને એક ચપ્પુનો ઘા મારી દીધેલ અને જે જીવલેણ ઘાના કારણે મનોજભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પુત્ર મહેન્દ્ર રાઠોડ વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. રિપોર્ટ ચેનલ 5 ન્યૂઝ સુરત.